ગુજરાતની પૂર્વ સરહદ પર આવેલ આદિવાસી જિલ્લા તરીકે નામ ના પામેલ જિલ્લો એટલે દાહોદ. આમ તો આ જિલ્લાનું મૂળ નામ દોહદ છે. મધ્યપ્રદેશ અને ગુજરાત રાજ્યને જોડતો જિલ્લો હોવાથી તેને દોહદ કહેવામાં આવે છે. પરંતુ ત્યાંના મૂળ આદિવાસીઓની મૂળ સ્થાનિક આદિવાસી ભાષા મોટે ભાગે હિન્દી ગુજરાતી મિક્સ હોવાથી સમય જતા દોહદમાંથી દાહોદ નામ થઈ ગયું એમ કહેવામાં આવે છે. દાહોદની વાત હોય અને ત્યાંની સંસ્કૃતિની વાત કરીએ તો દાહોદની સંસ્કૃતિને શબ્દોમાં વર્ણવી કે તેને અમુક શબ્દોમાં બાંધવી જે બિલકુલ અશક્ય છે. તેઓનો આકાર પણ એટલો જ મીઠડો હોય છે. તેમને ત્યાં દાલ પાણીયા જે ત્યાંના આદિવાસીઓની ખાસ ઓળખ છે. દાહોદની સંસ્કૃતિમાં વન ભોજન એટલે દાલ પાણીયા જે ત્યાંના લોકો સામાન્ય રીતે કોઈ ખાસ પ્રસંગ અથવા તો શિયાળાના સમયમાં ખાસ કરીને બનાવતા હોય છે. દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં આવેલ મેનપુર ખાતે રહેતા રાઠોડ દિનેશભાઈ શનાભાઈ દાલ પાણીયા પરંપરાગત રીતથી બનાવે છે. એમણે કહ્યું કે મકાઈના કરકરા લોટમાં દૂધ ઘી નમક અને જીરું નાખીને તેને બરાબર ચીકણો લોટ થાય ત્યાં સુધી મસળવામાં આવે છે. ત્યાર પછી તેને નાના ગોળ આકારમાં લુવા બનાવીને આંકડાના પાનમાં મૂકી જંગલમાંથી વીણેલા સ્પેશિયલ અડિયા છાણ પર બંને બાજુથી બરાબર શેકીને ફોતરા સાથેની અડદની દાળને ચૂલા પર બાફીને દાળમાં અલગથી બનાવેલ આખા ગરમ મસાલા સાથે દેશી ટમેટા, આખું લસણ, ધાણા અને પથ્થરના કલમાં વાટેલા લસણ, આદુ અને લાલ મરચાને વઘારીને બાફેલી દાળમાં અલગથી મિક્સ કરવામાં આવે છે. આમ જોઈએ તો દાલ પાણીયા મહેનત માંગી લે તેવું ખાણું છે, પરંતુ એને બનાવતી વખતે જે ભૂખ લાગે અને આરોગ્ય પછી જે પેટમાં ઠંડક પડે એ શબ્દોમાં વર્ણવી મુશ્કેલ છે. નલગા, ધોધ, રતન મહાલ, ઉધાલ, મહુડા અને દાહોદના અન્ય સ્થળોએ ફરવા આવતા અનેક પ્રવાસીઓ દાલ પાણીયા ખાવા આવે છે.